સુરત શહેરમાં ગરબાના રંગમાં મોંઘવારી દર્શાવી અનોખો વિરોધ દર્શાવ્યો. એકમતની પૂલ એટલે અસહ્ય મોંઘવારીના અલગ અલગ પ્રકારના પ્લે કાર્ડ લગાવી શેરી ગરબામાં લોકોને જાગૃત કરવાનો પ્રયાસ સાથે ગરબે ઘૂમ્યા. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય લોકો અનેક અનોખા દેખાવા કરતા હોય છે. ત્યારે સુરત શહેરના પૂણા વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન સોસાયટીમાં ત્રીજા નોરતે શેરી ગરબામાં મોંઘવારીના પ્લે કાર્ડ દર્શાવવામાં આવ્યા હતા, જેમાં એકમતની ભૂલ એટલે રાંધણ ગેસ્ટના 1100, એકમતની ભૂલ એટલે તેલના ડબ્બાના 3000 જેવા અલગ અલગ મોંઘવારીના મુદ્દા, પેટ્રોલ દૂધ, રસ્તે રખડતી ગાય મૂંગી, આરોગ્ય સેવા જેવા અનેક પ્લે કાર્ડ શેરી ગરબા લગાવીને સ્થાનિક શેરી ગરબે રમ્યા હતા. અને પૂર્વ શિક્ષણ સભ્ય કોંગ્રેસના સુરેશ સોહાગિયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા હાલ ગરીબ અને સામાન્ય માણસને મોંઘવારીના પરડામાં લોકોની મોંઘવારી મુદ્દે જાગૃત કરવાના પ્રયાસના ભાગરૂપે મોંઘવારીના પ્લે કાર્ડ રાખી શેરી ગરબાનું આયોજન કર્યું હતું. આજે મોંઘવારી વધતી રહી છે, જેના કારણે સામાન્ય નાગરિકોને જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે. જેના કારણે ખાસ કરીને તો મહિલાઓને ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે, જેમાં ગેસ, તેલ વગેરે જેવી વસ્તુઓ જે દૈનિક જીવનમાં ઉપયોગી છે તે ખૂબ જ મોંઘી પડી રહી છે, જેના કારણે ગૃહિણીઓનું રસોડું ખોરવાઈ રહ્યું છે. ખાસ કરીને તો ખૂબ જ ગૃહિણીઓને રસોડાનું બજેટ ખોરવાઈ રહ્યું છે. આવી મોંઘવારીની પરિસ્થિતિમાં પાસવાળા ગરબામાં જવાનો તો વિચાર પણ નથી કરી શકાતો. તે કારણે અમે લોકો આજે મારી સલામતી માટે અને આ મોંઘવારીને કારણે અમે લોકો શેરી ગરબાનું આયોજન કરીને શેરીમાં પરિવાર સાથે અને શેરીના સભ્ય સાથે મળીને માતાજીની આરાધના કરીએ છીએ. જી, હું સુરેશભાઈ સુહાગિયા, પ્રમુખ શાંતિનિકેતન સોસાયટી પુણા ગામ. સુરેશભાઈ, આ દ્વારા આજે ગરબા ખેલીને કઈ વિરોધ કરવામાં આવ્યો છે? કઈ પ્રકારનો વિરોધ છે? વિરોધ એટલે કે ગરબાની અંદર આજે સરકાર છે, સરકારને આપણે દર 5 વર્ષે મત આપતા હોઈએ છીએ. હમણાં જ આવનારા મહિનાની અંદર ચૂંટણી આવી રહી છે, ત્યારે કે જે અમે લોકો મત આપતા હતા એ મતની અંદર અમને જે ભૂલ થઈ છે, સમજાણી છે કે અમારી એક મતની ભૂલ થઈ ગઈ છે કે એક મતના હિસાબે આજે બાટલો 450 હતા, એના આજે 1100 થઈ ગયા છે. એક મત આપવાના કારણે આજે પેટ્રોલ ડીઝલના 100 ઉપર વહી ગયું છે. શિક્ષણ, આરોગ્ય મોંઘું થઈ રહ્યું છે, એટલે જે મત આપવામાં ભૂલ થઈ છે બીજી ફેરું ભૂલ ન થાય એની જાગૃતિ લોકોમાં આવે એ માટે અમે શેરી ગરબાની અંદર આ એક નવો પ્રયોગ કર્યો છે કે લોકો પણ જાગૃત થાય કે આપણો જે મત આપ્યો એના કારણે આપણે ભૂલ થઈ છે તો આપણે શું શું ભોગવી રહ્યા છીએ. કારણ કે શિક્ષણ સહિત તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે, લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે. કારણ કે જ્યારે સરકારે વાયદા કર્યા હતા એ વાયદામાં આવી અને લોકોએ મત આપ્યા હતા, ત્યારબાદ સરકાર દ્વારા એક પણ વાયદો નિભાવવામાં નથી આવેલો. આજે મોંઘવારી એટલી હદે વટાવી ગઈ છે કે લોકો પ્રોફેશનલ ગરબાની અંદર, પાસવાળા ગરબાની અંદર પણ જઈ શકતા નથી. એટલે આજે અમારે આ ઘર આંગણે આ રીતનું આયોજન કરી અને ના છૂટકે અમારે આ રીતે શેરીની અંદર રમવું પડી રહ્યું છે.